સુરતમાં પૂરજોશમાં નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને તેમાં પણ કોટ વિસ્તારમાં યુવાઓના જાણે જીવન સાથે રમત રમવા માટે જ નશાનો વેપલો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સંગ્રામપુરા ખાતે રહેતી યાશ્મીન લાખોના એમડી ડ્રગ્સ સાથે રેલવે સ્ટેશન પાસેથી એસઓજીના હાથે ઝડપાઈ ગઈ છે. તો તેની પાસે ડ્રગ્સ મંગાવનાર તેના બનેવી સાજિદ કુરેશી સહિત બેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીના કોન્સ્ટેબલ દેવેન્દ્રદાસ ગંભીરદાને બાતમી મળી હતી કે સુરતના સંગ્રામપુરા ખાતે રહેતી યાસીન બાનુ મુંબઈથી ડ્રગ્સ લઈને આવે છે. તેથી રાત્રે 2:30 સુરત રેલવે સ્ટેશન સામે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. રેલવે સ્ટેશન બહાર આવેલી સંગ્રામપુરા તલાવડી ખાતે રહેતી યાસીન બાનુ ઉર્ફે મન્ના કાદરિયામ શેખને એસઓજી પોલીસની ટીમે પકડી લીધી હતી. તેને ઝડપી લેતા તેની પાસેથી 198 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 19,80,000 રૂપિયા થાય છે. પોલીસે તેની પાસેથી ફોન અને ડ્રગ્સ કબજે કર્યું છે. પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે આ ડ્રગ્સ તેના બનેવી મોહમ્મદ સાજિદ સલીમ કુરેશીએ મુંબઈથી મંગાવ્યું હતું. તે ડ્રગ્સ લેવા મુંબઈ ગઈ હતી, તેથી આરોપી સોનુએ તે ડ્રગ્સ આપ્યું હતું. અહીં તે ડ્રગ મોહમ્મદ સાજિદને બનેવીને માટે આપવા જતી હતી તેવું તેમ જણાવ્યું છે. વધુમાં એકાદ વર્ષ પહેલાં યાસીન બાનુના બનેવી સાજિદનો ભાઈ ગુલામ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. ગુલામ બાદ સાજિદ ડ્રગ્સના ધંધામાં રસ લેવા લાગ્યો હતો. તે ડ્રગ્સની હેરાફેરી માટે તેની સાથે યાસીન બાનુ પણ ઉપયોગ કરતો હતો. અઝર કુરશી, G10 ન્યૂઝ.